માંડવી બસ સ્ટેશન પાસે આવેલા નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં કાકરાપાર અણુમથક દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુજરાતનું પ્રથમ ક્રશર મશીન મૂકવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયાન અંતર્ગત પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે માટે કાકરાપાર અણુમથક દ્વારા માંડવીના શોપિંગ સેન્ટરમાં મશીન મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અણુમથકના ડાયરેક્ટર વિનિત શર્મા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિનિત શર્મા, સ્ટેશન ડાયરેક્ટર, કાકરાપારા એટોમિક પાવર સ્ટેશન 1 એન્ડ 2. બેસિકલી યે મશીન જો પ્રધાનમંત્રીજીને હમકો આહવાન કિયા હૈ સ્વચ્છ ભારત કે લિયે, ઉસી કી દ્રષ્ટિ મેં યે હમને લગાયા હુઆ હૈ. યે મશીન બેસિકલી હમ લોગોને દેખા થા કે સ્વચ્છતા કી ઓર સબસે પહેલે હમને ટાર્ગેટ કિયા થા રેલવે સ્ટેશન્સ કો, તો હમને 4 મશીન એસી સુરત રેલવે સ્ટેશન પે લગાઈ હૈ. ફિર હમને ટાર્ગેટ કિયા થા બસ સ્ટેન્ડ કો, તો માંડવી ઓર વ્યારા બસ સ્ટેન્ડ કો. અબ હમ શોપિંગ કોમ્પ્લેક્સેસ ટાર્ગેટ કર રહે હૈ, તો યે શોપિંગ કોમ્પ્લેક્સ મેં મશીન લગાઈ હૈ. મુજે બતાતે હુએ હર્ષ હો રહા હૈ કે ઇસ મશીનો કે દ્વારા સુરત મેં લગભગ 1 લાખ બોટલ આજ તક ક્રશ કી જા ચુકી હૈ, જો કે ઇસ પ્લાસ્ટિક સે બચને કે લિયે, જો કે બાદ મેં રિસાઇકલ હોંગી, બહોત હી હમારે લિયે ઉત્તમ. ઉસી દ્રષ્ટિ સે યે સબ સ્વચ્છતા કી ઓર કાકરાપારા એટોમિક પાવર સ્ટેશન કા એક પ્રયાસ હૈ. થેન્ક યુ.